જોઈ શકાય છે અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારની સ્કૂલના આ દ્રશ્યો છે કે જ્યાં હોય તેવો એક હતો હતો જે વાયરલ થઈ રહ્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોનું કહેવું છે કે શાળા તે શિક્ષણનું ધામ છે ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ ન થવી જોઈએ અમદાવાદની આ શાળા છે કે જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં બાળકોને નમાજ પઢવાનું શીખવાડિયો હતો કે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને હવે તે સ્કૂલનું નામ પણ સામે આવી ચૂક્યું છે તે સ્કૂલનું નામ છે ઘાટોડિયા વિસ્તારની કેલોરેક્સ સ્કૂલ કે જ્યાંનો આ વિડીયો છે જે હાલ વાયરલ થઈ રહ્યું છે ધક્કા મુક્કીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પોલીસ પણ મામલાને શાંત કરવાની કોશિશ કરી રહી છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આવા પણ જોવા મળી રહ્યા છે પોલીસ સમગ્ર મામલાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનું કહેવું છે કે શાળાએ શિક્ષણનું ધામ છે ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ ન થવી જોઈએ કાર્યકરો સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વિશ્વ હિન્દુ પરિષદ એનું કહેવું છે કે શાળા એ શિક્ષણનું ધામ છે ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ ન થવી જોઈએ અને તેને લઈને મામલો હાલ તો જોવા મળી રહ્યું છે જેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ અંગે વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ છે બ્રિજેશ અમદાવાદની શાળાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું છે વધુ વિગત જી જણાવો કે જે પ્રમાણે ગાઠોડિયા વિસ્તાર એટલે કે કહી શકાય કે મુખ્યમંત્રી ના આ સ્કૂલ છે કલર ઓફ સ્કૂલ છે કલર ઓફ સ્કૂલ આ પ્રકારનું જે કૃત્ય થયું હતું તેને લઈને વિવિધ હિન્દુ સંગઠનોમાં સંગઠનોમાં ખુબ જ રોષ ની લાગણી છવાઈ હતી ખાસ કરીને વાત કરવામાં આવે કે જે પ્રમાણે હિન્દુ સ્કૂલોમાં જે નમાજ પડવાનો એક વિડીયો જે વાયરલ થયો હતો તેને લઈને અત્યારે તમામ તમામ હિન્દુ સંગઠનોમાં ખૂબ જ રોસ્ને લાગડે જોવા મળતીેલી સવારથી જીમ સંઘઠનો ત્યાં આગળ જઈને સૂત્રોચ્ચાર તેમજ વિરોધ કરતા હતા જોકે અત્યારે એ સ્કૂલ દ્વારા માફી માંગ લેવામાં આવી છે અને સાથે જ સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા માફી પત્ર પણ બહાર કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આજે અત્યારે જઈને ત્યાં આગળ જે કેસાઈ ખાના બોલ કરવામાં આવે છે અને હિન્દુ શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે

જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી માટે તો અમદાવાદની આ શાળા છે કે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે નમાજ પઢવાનું શીખવતા હોય તેવું આ વિડિયો હતો કે જે વાયરલ કેલોરેક્સ આ સમગ્ર છે તે સામે વિડીયો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સ્કૂલમાં વિરોધ પણ કર્યો એમણે એ પણ કહ્યું કે શાળા એ શિક્ષણનું ધામ છે અને આવી પ્રવૃત્તિ ના થવી જોઈએ અને અત્યારે એવી પણ વાત સામે આવી છે કે શાળા સંચાલકોએ પણ માફી માંગી છે ત્યારે ખૂબ જ અલગ બાબત કહી શકાય કારણ કે અમદાવાદની શાળાનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને શાંત રાખવાનો પ્રયાસ પણ દ્રશ્યોમાં કરવામાં આવી રહ્યો છે હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો આ અને શાળાએ શિક્ષણનું ધામ છે અને આવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને એવા પણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે શાળા સંચાલકો દ્વારા આ સમગ્ર મુદ્દે હવે માફી માંગી લેવામાં આવી છે

તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે જપાજપીના દ્રશ્યો પણ સર્જાયા છે સમગ્ર મામલાને પોલીસ સંભાળી રહી હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનું કહેવું છે કે શાળા શિક્ષણનું ધામ છે ને આવી વસ્તુઓ ના કરવી જોઈએ કેલોરેક્સ ઓફ ફ્યુચર સ્કૂલ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને સમગ્ર બનાવ આજ સ્કૂલમાં બન્યો હોવાનું સામે આવી રહ્યું છે વિડીયો

જે કાર્યકરો છે તેઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા અને જે પહેલી તરફ જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયો છે કે જે સામે આવી રહ્યો છે જેમાં બાળકોને નમાજ કેવી રીતે પઢવી તે શીખડાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફનો જે વિડીયો છે તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેનું છે તેમનું કહેવું છે કે શાળા એ શિક્ષણનું ધામ છે અને ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ અશોભનીય છે ના થવી જોઈએ કારણ કે બાળક સ્કૂલથી જ શીખે છે બધા ધર્મનું આદર સન્માન થવું જોઈએ અને બધા ધર્મના બાળકો અહીં ભણતા પણ હોય છે ત્યારે કોઈ એક ધર્મ વિશે આવું કરવું તે યોગ્ય નથી શાળા શિક્ષણનું ધામ છે અને આવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજપીપળાના એક યુવાને અનોખી રીતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી રાજપીપળાને પ્લાસ્ટિક મુક્ત કરવાના પોતાના સંકલ્પને સાકાર કરવા અનોખો પ્રયોગ અપનાવ્યો હતો તો આવો જોઈએ કેવી છે આ સ્વચ્છતા ઝુંબેશ અમારા આ ખાસ અહેવાલમાં